विद्यार्थी मित्रों, धोरण 11 भौतिक विज्ञान एटले के फिजिक्स नू आजे आपणे प्रकरण 2 एकम अने मापन नी शुरुआत करीशुं। विद्यार्थी मित्रों, तमे तमारी आसपास घणी बधी घटनाओ जुओ छो। आ घटनाओने तमे बे भागमां विभाजित करी शको, एक कुदरती अने एक मानव सर्जित। धारो के तमे एक झाड़वायु होय तो ए झाड़नी लंबाई वधे। लंबाईनी जग्याए तमे एम पण कही शको के झाड़नी ऊंचाई वधे। तो आ तमारी कुदरती घटना थई। तमारो भाईबंध धारो के कार चलावी रह्यो होय, तो कार चलावी ए मानव सर्जित घटना छे। तमे एम को के कार झड़पी चलावी, तो तमारा भाईबंदे कार चलावानी एक मानव सर्जित घटना सर्जी अने तमे एने एम कह्यु के कार झड़पी चलावी। हूँ ज्यारे एम बोलू के झाड़नी लंबाई के ऊंचाई वधी छे, कार झड़पी चलावी छे, तो मैं आ घटनाओनू वर्णन कर्यू कहवाय। तो एनो मतलब एम थयो के आपड़ी आसपास बनती कुदरती के मानव सर्जित घटनाओनू वर्णन करवू होय तो तमारे केटलाक ख्याल बांधवा पड़े। तमे एम कहशो के टीचर ख्याल एटले शू? तो अहींया जुओ, झाड़नी लंबाई वधवी, तो तमे एक ख्याल बांध्यो, कयो? लंबाईनो। एज प्रमाणे कार झड़पी चलावी, तो तमे एक ख्याल बांध्यो झड़प। तो एनो मतलब एम थयो के कोई पण घटना होय, ए कुदरती होय के मानव सर्जित, एनू तमारे वर्णन करवू होय तो केटला ख्याल बांधवा पड़े। अने आ जे ख्याल छे, जेम के लंबाई झड़प, आ बधाने भौतिक राशियो कहेवाय। तो आज पछी तमने कोई पूछे के भौतिक राशि एटले शू, तो तमारे कहेवानुं के आपणी आसपास बनती घटनाओना वर्णन माटे जे ख्याल बांधीए एने भौतिक राशि कहेवाय। अहींया तमने मैं लंबाई अने झड़प एवी भौतिक राशिओ आपी। आ उपरांत पहोळाई, ऊंचाई, त्रिज्या, व्यास, वेगमान, बळ, कार्य, ऊर्जा, आ बधा ज ख्याल छे अने बधाने तमारे भौतिक राशि एवुं नाम आपवानुं। हवे आ भौतिक राशिओ जे होय एने तमे बे विभागमां विभाजित करी शको, एक मूळभूत अने बीजी साधित। विद्यार्थी मित्रो, जे भौतिक राशिने तमे सीधे सीधी स्वीकारी लो, जेम के लंबाई, दळ, समय, तो आ भौतिक राशिओने मूलभूत भौतिक राशिओ कहेवाय। पण मूलभूत भौतिक राशिनो उपयोग करीने तमे जे भौतिक राशि शोधो एने साधित भौतिक राशि कहेवाय। तो एनो मतलब एम थयो, मूलभूत भौतिक राशि एटले सीधे सीधी स्वीकारवानी अने साधित भौतिक राशि एटले मूलभूत भौतिक राशि उपरथी मेळववानी। मूलभूत भौतिक राशिमां लंबाई, दळ, समयनो समावेश थशे। आ ઉપરાંત મે 9માં અને 10માં આ પ્રકારની ભૌતિક રાશિઓ જેમ કે ઝડપ, વેગ, બળ વગેરે ભણી ગયા છો। આ જે ભૌતિક રાશિઓ છે એનામાં આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવીએ છીએ, માટે એને સાધિત ભૌતિક રાશિ કહેવાય। તો ભૌતિક રાશિ એટલે શું? તો ઘટનાનું વર્ણન કરવા જે ખ્યાલ બાંધો એને ભૌતિક રાશિ કહેવાય। ભૌતિક રાશિના કેટલા ભાગ પડે? મૂળભૂત અને સાધિત। લંબાઈ, દળ, સમય વગેરેનો મૂળભૂત ભૌતિક રાશિમાં સમાવેશ કરાય અને મૂળભૂત ભૌતિક રાશિ પરથી જે ભૌતિક રાશિ શોધો એને સાધિત ભૌતિક રાશિ કહેવાય। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ ચાલીએ। આ ભૌતિક રાશિઓનું માપન કરવાની જરૂર પડશે। ધારો કે હું એમ કહું કે ઝાડની લંબાઈ વધવી, તો તમે ફૂટપટ્ટી લઈને જશો અને
ઝાડની લંબાઈ માપી અને મારી પાસે આવશો કે ટીચર, તમારું જે ઝાડ છે એની લંબાઈ 5 મીટર છે. તો એનો મતલબ શું થયો કે ભૌતિક રાશિના માપન માટે સંખ્યા અને એકમની જરૂર પડી. જેમ કે તમે બોલ્યા 5 મીટર, તો એનો મતલબ એમ થયો કે ભૌતિક રાશિના માપન માટે એક સંખ્યાની જરૂર પડી અને 1 મીટર નામના એકમની જરૂર પડી. તમે લંબાઈના મીટર, સેન્ટીમીટર, કિલોમીટર જેવા એકમોથી પરિચિત છો. તો ભૌતિક રાશિનું માપન કરવા માટે 2 વસ્તુની જરૂર પડે, એક સંખ્યા અને બીજું એકમ. હું એમ કહું કે કાર ઝડપી ચલાવવી, કેટલી ઝડપથી ચલાવવી? તો તમે કહેશો ટીચર 40 કિલોમીટર પર અવરની મદદથી ચલાવવી. તો એનો મતલબ એમ થયો કે 40 એ સંખ્યા થઈ અને 30 કિલોમીટર પર અવર એ એનો એકમ થયો. તો કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે એક સંખ્યાત્મક સંખ્યાની જરૂર પડે અને બીજું એકમની જરૂર પડે. તો તમે એમ કહેશો કે ટીચર એકમ એટલે શું? તો ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહેવાય. તો જે રીતે ઘટનાનું વર્ણન કરવા ખ્યાલની જરૂર પડે જેને ભૌતિક રાશિ કહેવાય, એવી જ રીતે ભૌતિક રાશિનું જે એકમ હોય એની વ્યાખ્યા આપવી હોય તો તમે કહી શકો ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહે છે. વિદ્યાર્થી મિત્રો, જો ભૌતિક રાશિના 2 પ્રકાર હોય, મૂળભૂત અને સાધિત, તો સ્વાભાવિક છે કે એકમના પણ આપણે કેટલા ભાગ પાડી શકીએ? 2. એકમના પણ કેટલા ભાગ છે? પહેલો છે મૂળભૂત એકમ અને બીજો છે એ સાધિત એકમ. મૂળભૂત ભૌતિક રાશિના એકમને મૂળભૂત એકમ કહેવાય અને સાધિત ભૌતિક રાશિના એકમને સાધિત એકમ કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આટલી જે વાત આપણે કરી એ તમારા ચેપ્ટરની પ્રસ્તાવના છે. અત્યારે હાલ આપણે આ વિડિયો થકી આ ચેપ્ટરની પ્રસ્તાવનાની વાત કરી ગયા. થોડુંક આપણે પુનરાવર્તન કરી દઈએ ઝડપથી. ઘટના 2 પ્રકારની, કુદરતી અને માનવસર્જિત. ઘટનાનું વર્ણન કરવા માટે ખ્યાલ બાંધવા પડે અને એ ખ્યાલને ભૌતિક રાશિ કહેવાય. ભૌતિક રાશિના 2 એકમ, મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ. ભૌતિક રાશિનું માપન કરવા માટે 2 વસ્તુની જરૂર પડે, સંખ્યા અને એકમ. અને એકમની મેં તમને વ્યાખ્યા શીખવાડી કે ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહે છે. ભૌતિક રાશિના જે રીતે 2 પ્રકાર, મૂળભૂત અને સાધિત, એવી રીતે એકમના 2 પ્રકાર, મૂળભૂત એકમ અને સાધિત એકમ.